बोलो घनश्याम महाराज ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री स्वामी नारायण भगवान ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ત્રીજું તરંગ 62મું ભગવાન શ્રી હરિ સરદારથી નીકળ્યા છે, આટકોટ પધારે છે, ત્યાંથી મહારાજ કોટડા પધારશે। આ લીલાનું વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। आटकोट आए ऊ रहे श्री हरि धर्म कुमार, सरिता भद्र जोई के स्नान कीन तेहवार। आटकोट आए ऊ श्री हरि, भगवान श्री हरि सरदार थी चालिया आटकोट गाम पधारिया छे, त्यां भादर नदी देखीने तेमा स्नान कर्यु। શ્રીહરિની સવારી દેખીને ગામના બધા લોકો દોડી આવ્યા। અસવારી દેખે પૂરજન સબહી આયે દોર, શ્રીહરિ કે દરસ કિયે નૃપ સમજાની ઓર। અસવારી દેખે પૂરજન સબહી આયે દોર, શ્રી હરિ કે દરસ કિયે નૃપ સમજાની ઓર। ભગવાન શ્રીહરિ પધારી રહ્યા છે, આવી રીતે ભગવાન શ્રીહરિની સવારી એના દર્શન કરતાની સાથે ગામના લોકો દોડી દોડીને આવવા લાગ્યા, શ્રીહરિના દર્શન કર્યા। બીજા લોકો જે હતા તેઓએ તો આ કોઈ રાજા છે એમ માનીને જોયા। आंखें पाई सभी ने नजर किसी किसी ने, हर नजर में नजारा तुम्हारा पाया किसी किसी ने। आंख एनी ये कहवाई छे ने, कोई बहुत सरस लख्यु छे। आंख उघड़े ने त्यारे उठ्यो कहवाय पण जाग्यो न कहवाय। આંખ ઉઘડે ને ત્યારે ઉઠ્યો કહેવાય, જાગ્યો ન કહેવાય। દ્રષ્ટિ ખુલે ને ત્યારે માણસને જાગ્યો કહેવાય। ભગવાન અને સંતને જોવા માટે આ ચામડાની આંખ કામ નથી લાગતી, એના માટે અંતરની આંખ ખોલવી જરૂરી છે। મહિમાના નેત્ર વિના સંત અને ભગવાનને કોઈ જોઈ ન શકે। હીરાને પારખવા માટે ઝવેરીની આંખ જોઈએ, લાકડાને પારખવા માટે તમારી પાસે સુથારની આંખ જોઈએ, કોઈ શિલ્પને પારખવા માટે તમારી પાસે શિલ્પીની આંખ જોઈએ। બસ એવી જ રીતે સંત અને ભગવાનને પારખવા માટે તમારી પાસે મહિમાની આંખ જોઈએ। આપણા પિયુડા ઘનશ્યામ મહારાજે ગઈકાલે ગળામાં રાત્રે શયન વખતે હાર પહેર્યો હતો, તમે દર્શન કર્યા હશે બધાએ। રેડ રૂબી ઓરિજિનલ હતા, હમણાં નેપાળમાં ગયા ત્યાં રૂબીનો બહુ મોટો બિઝનેસ છે, જેને માણેક કહેવાય, ઓરિજિનલ માણેક એ વેચવા વાળા માણસોને જોયા। ગુરુજીને થયું આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ એમના માટે કંઈક ભેટ લેવી છે, ઓરિજિનલ માણેકનો એ માણેકનો કાલે પિયુડા ઘનશ્યામ મહારાજના આવ્યો હતો। પરમ દિવસે પણ તમે દર્શન કર્યા હતા, એ પન્નાનો હાર હતો, એમેરોલ્ડ જેને કહેવામાં આવે છે, એના આગલા દિવસે બ્લુ સફાયર જેને કહેવામાં આવે છે, નીલમમણી એની એનો હાર હતો। ઓરિજિનલ ડાયમંડના બધા હાર તમને દેખાય સાદા, પણ એની કિંમત જો સાંભળો ને, જેવી ક્વોલિટી। ગુરુજી સાથે હું તો હતો, આપણે તો સાંભળ્યા કરીએ, આપણને આશ્ચર્ય થાય। પાંચ માળા હોય, દસ માળા હોય, દેખાય એક સરખી, કોઈ 500 ની હોય, કોઈ
નહીં, કોઈ 50,000 નહીં, બોલો દાદા એક જ સરખી દેખાય. અરે એકવાર તો એવું જોયું, સાચા કરતા ખોટી માળા વધારે ચમકતી દેખાય. ચાઇનાના પ્લાસ્ટિકના કેમિકલથી બનાવેલા ડાયમંડની માળા ચમકે વધારે, સારી લાગે વધારે, ખોટી માળા છે. ચમક વધારે છે એનાથી માળાનું મૂલ્ય નથી થતું. ઓરિજિનલ રત્નને પારખવા માટે ઝવેરીની આંખ જોઈએ. બસ એવી જ રીતે પુરુષોત્તમ નારાયણ એના એ જે ભક્તો હતા એને ભાવથી પ્રભુના દર્શન કર્યા, અને જે લોકો હતા એને કોઈ રાજા મહારાજા આવે ને જોવે એમ જોયા ખાલી. જોયું શાસ્ત્રોની કથા આપણને ડગલે ને પગલે સમજાવે છે, દર્શનમાં અને જોવામાં ફેર છે. તમે રૂપને જોઈ શકો છો પણ સ્વરૂપને જોઈ ન શકાય. સાંભળજો, રૂપને જોઈ શકાય છે પણ કોઈ માણસના સ્વરૂપને, એની રિયાલિટીને જોઈ ન શકો, અનુભવી શકો. એ અનુભવવું, એના સદગુણો સાથેના દર્શન કરવા, એના મહિમા સાથેના દર્શન કરવા, એનું જ નામ નિરખવું, પારખવું, દર્શન કરવા. તમે જાણો છો આ ઝવેરીમાં છે ને પારેખ જ્ઞાતિ આવે છે, ખબર છે? એ પારેખ જ્ઞાતિ એનો ઇતિહાસ એવો છે કે જે અમુક પ્રકારની ઝવેરાત એને પારખવામાં કુશળ જ્ઞાતિ હતી એની કુશળતા ઉપરથી એને ટાઇટલ મળી ગયું પારેખ. પારખી શકતા અમુક પ્રકારના હીરા, અમુક પ્રકારની ઝવેરાતો જેને ઓળખવી અઘરી હતી, પણ હાથમાં લઈ, અમે આ હમણાં નેપાળમાં જોયું, આમ હાથમાં લઈને આમ હાથ ઘસે, મોઢામાં દાંતને અડાડે, એક સેકન્ડમાં બતાવી દે કે આ હીરો કેટલી કિંમતનો, બોલો. મશીનની જરૂર ન પડે ને, લાઇટ સામે રાખે એનો તેજ જોઈને ખબર પડી જાય કે આ આની કિંમત કેટલી હોઈ શકે. કહેવાનું શું, આપણને મહારાજ તો એના એ જ મળ્યા છે જે મુક્તાનંદ સ્વામીને મળ્યા, જે ધર્મદેવને ભક્તિ માતાને મળ્યા, જે મહારાજ દાદા ખાચર અને પર્વત ભાઈને મળ્યા, એ જ મૂર્તિ, એ જ મહારાજ આપણને મળ્યા છે. પરંતુ એ મહારાજને જોવા માટે દાદા ખાચર, પર્વતભાઈ, જીવુબા, લાડુબા, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમની પાસે જે મહિમાની આંખો હતી ને, એવી આંખો આપણી પાસે નથી. જે મહારાજ આપણા ગુરુદેવને મળ્યા છે એ જ આપણને મળ્યા છે. માટે ભક્તો આ કથા મહિમાની આંખો ખોલે છે. આ કથા આપણા અંતરના ચક્ષુ ઉઘાડે છે, અંતરના નેત્ર ઉઘડે છે ને, ત્યાર પછી જ એને મહિમાની અનુભૂતિ થાય છે, ભગવાનના ખરેખર વાસ્તવિક દર્શન થાય છે. એટલા માટે મોટા ભાગના માણસો ભગવાનના દર્શન નહીં જોતા જ હોય છે. જોવામાં દર્શનમાં ઘણો તફાવત છે. કેવી સરસ વાત આવી, અસવારે દેખે પૂરજન सब ही आए दोर, श्री हरि के दर्श किए नृप समजानी ओर. जे भक्तो हता एने भाव थी दर्शन कर्या, जे गामना लोको हता तेमने जोया, एक घोड़े सवारे आगळ जईने कोटड़ा मां समाचार आप्या, श्री सहजानंद स्वामी આટકોટ पधारिया छे. कोटड़ाना दरबार पीठावाळा हता, તેમણે સમાચાર સાંભળ્યા. પાંચ દીકરાઓની સાથે તૈયાર થયા, તે સિવાય બીજા પણ ઘોડેસવાર અપાર સાથે લીધા. શ્રીહરિની સન્મુખ સહુ ચાલ્યા, આટકોટ આવીને મળ્યા, હરખભેર શ્રીહરિના ચરણોમાં પડ્યા. આટકોટ ગામના જે ભાવિક લોકો હતા તેઓ 10 મણ જેટલું પકવાન લઈને આવ્યા. ગામ કે લોક હે ભાવિક જોઈ, દસ મન પાક હી લાયે સોઈ, ઓર ચબેના લાયે તે હા, ઓર
ચબેના લાયે તે હા મન મે પાયે કે પરમ સ્નેહા મન મે પાયે કે પરમ સ્નેહા ગામ કે લોક હી ભાવિક જોઈ જે ભાવવાળા લોકો હતા 10 મણ પકવાન લાવ્યા મહારાજ માટે બીજું ઘણું ચવાણું વગેરે લાવ્યા આટકોટમાં રહીને સૌએ ટીમણ નાસ્તો કર્યો પછી પરમ પ્રવીણ શ્રીહરિ તૈયાર થયા શ્રીહરિ જે જમ્યા તેનો પ્રસાદ પીઠાવાળાને આપ્યો એટલે કે કોટડાના રાજા હતા એને આપ્યો તેનાથી પીઠાવાળા ઘણા ખુશ થયા અને બોલ્યા મારા ધન્ય ભાગ્ય છે તેથી શ્રીહરિએ બહુ કરુણા કરીને મને અલૌકિક લ્હાવો આપ્યો તે પછી બધી સવારી ચાલતી થઈ તેમાં શ્રીહરિ સૌથી વિશેષ શોભતા હતા સાથેના સંતો વાજિંત્ર વગાડતા હતા તુરઈ અને રણસિંગી ગાજી રહ્યા હતા શ્રીહરિએ બધા જરિયાની વસ્ત્ર પહેર્યા હતા જરિયાની સાજ સામાનથી અશ્વને શણગાર્યો હતો આગળના ભાગમાં ચોપદાર નેકી પુકારતા હતા ઘોડાની ઘુમ્મર એક સરખી બની રહેલી હતી સવારોએ સોનેરી કવચ પહેર્યા હતા અને હાથમાં ભાલા અતિ શોભતા હતા તલવાર અને ઢાલ પણ બધા સોનેરી હતા ઘોડા ઉપરના બધા પલાણ પણ સોનાથી શોભતા હતા બોકાની બાંધેલી પાઘ સોનેરી હતી એ બધા ઘોડે સવારો શ્રીહરિની સાથે ધીરે ધીરે ચાલતા હતા ઘોડાના હણહણાટનો ધ્વનિ ગાજી રહ્યો હતો તે સમયે શ્રીહરિના મસ્તકે છત્ર ધારણ કરેલું હતું આ વર્ણન આપણે સાંભળીએ ને મહારાજ કેવી રીતે ચાલતા મહારાજની સવારી કેવી રીતે નીકળતી આપણા હૃદયમાં ભાવ અને પ્રેમ હોય ને તો જાણે વિડીયો કેસેટ ચાલતી હોય ને એ મહારાજના દર્શન થવા લાગે છત્ર અત્યંત શુદ્ધ સુવર્ણનું બનેલું હતું સોનાનું છત્ર માથે હતું હા તેથી ઝગમગ ઝગમગ ઝળકી રહ્યું હતું છત્રની આખી દાંડી રત્નોએ જડેલી હતી આપણા પીયુડા મહારાજનું સોનાનું સિંહાસન જોવો છો ને તમે અને કથામાં વચ્ચે વાત કરી દઉં છેલ્લા 2 વર્ષથી ગુરુજીનો સંકલ્પ હતો લોયાધામ પરિવારના બધા ભક્તોનો ખૂબ ભાવ હતો મહારાજનું સિંહાસન સોનાનું થયું પણ મહારાજ સોનાના ઘરેણા પહેરે આજે યાદ કરો મારા અશ્વિન ભગત એમનો તો કેટલો ભાવ કેટલો પ્રેમ કેટલા સમયથી મહારાજ માટે સોનાનો હાર બનાવો મહારાજ માટે સોનાનો કંદોરો બનાવો મહારાજ માટે આ બનાવો એકવાર સોનાનો હાર વગેરે બન્યું ગુરુજીની ડિઝાઇન ગમી નહીં એ પાછું બધું ભંગાવ્યું એટલી અદ્ભુત કલાકૃતિ સાથે પીયુડા ઘનશ્યામ મહારાજના સોનાના ઘરેણા બની ગયા છે પણ આ સરપ્રાઈઝ તમને ગુરુજી જ્યારે પાટોત્સવ ઘનશ્યામ મહારાજનો છે ત્યારે આપવાના છે એવા સુંદર મજાના સુવર્ણના અલંકાર આભૂષણ પીવડા ઘનશ્યામ મહારાજ માટે તૈયાર થયા છે અતિ અદ્ભુત અતિ નયન રમ્ય શુદ્ધ સુવર્ણના ઘરેણા પીવડા ઘનશ્યામ મહારાજ આ પાટોત્સવમાં ધારણ કરવાના છે બધા ભક્તોનો પ્રેમ સોનાના રૂપમાં બધા ભક્તોનો પ્રેમ સુવર્ણના રૂપમાં ભગવાન શ્રીના અંગ અંગ ઉપર જ્યારે શોભશે ને ત્યારે તમને દર્શન થશે મહારાજ તમે જુઓ છો આ વર્ણન આપણે સાંભળીએ છીએ આવી રીતે શોભી રહ્યા છે ઝગમગ ઝગમગ ઝળકી રહ્યા છે તેની કાંતિ ચારે બાજુ પ્રસરી રહી હતી મસ્તક ઉપર મહાન સોનેરી પાઘ હતી ઉપર ગુચ્છાદાર કલગી હતી તેમાં મોતીના તોરા લટકતા હતા તેની શોભાનો કોઈ પાર ન હતો છાતી ઉપર મોતીના હાર નાભી સુધી લટકતા હતા તે સિવાય સોનાની ઘણી માળાઓ પહેરી હતી કાંડામાં કડા અને બાજુબંધ નંગ જડાવ હતા મકરાકાળ કુંડળ પહેર્યા હતા ગાલ પાસે લટકતા હતા આંખો કમળની પાંખડીના જેવી હતી આપણા પીયુડા મહારાજની છે ને કેવી આંખો છે જે કોઈ ભક્તો વોટ્સઅપમાં દર્શન કરે છે ફેસબુક ઉપર દર્શન કરે છે એ ભક્તો તો એવા દીવાના એવા બાવરાને પાગલ બની જાય છે
આ મૂર્તિ ક્યાંની છે? આ મૂર્તિ કેટલી અલૌકિક છે! અદ્ભુત મહારાજના નેત્ર છે. જોકે આપણા મહારાજના નેત્રની એક એક અંગ ચરણારવિંદ થી લઈ મુખારવિંદ સુધીના એક એક અંગ એવા અલૌકિક, એવા અદ્ભુત, એવા આકર્ષક છે, વાત જ ના પૂછો. નજીકથી દર્શન કરો તો ચરણારવિંદ જુઓ કે મુખારવિંદ જુઓ, કારણ કે આ મૂર્તિના એક એક અંગમાં પૂજ્યપાદ ગુરુદેવનો પ્રેમ સમાયેલો છે. એક મહિના સુધી ગુરુજી આ મૂર્તિનું કામ થયા પછી માથે બેઠા છે, સતત 12-12 કલાક. મને હજી આ મૂર્તિમાં પ્રગટ ભાવ દેખાતો નથી. મારા હૃદયમાંથી એમ થાય, મારો ઘનશ્યામ છે, મારો ભક્તિ માતાનો લાડીલો લાલ છે. અરે, મૂર્તિ પ્રતિષ્ઠાની કથામાં ગુરુજી ત્યાં સુધી બોલ્યા કે ભક્તિ માતાના ખોળામાં, છપ્પયાની ગલીઓમાં ઘનશ્યામ મહારાજ જેટલા ખુશી ને સુખી ને આનંદમાં હતા ને, એટલા લોયા ધામમાં ઘનશ્યામ મહારાજ આજે ગેલમાં છે, આનંદમાં છે. આ પીયુડા મહારાજની સેવા પણ સંતો એટલા પ્રેમથી કરે છે. આપણા શ્રીજી સ્વામી, ઋષિ સ્વામી, હવે ધ્યાન સ્વામી એટલા પ્રેમથી મહારાજને લાડ લડાવે છે. નીલકંઠ સ્વામી એટલા પ્રેમથી લાડ લડાવે છે મહારાજને. રાજાધિરાજ છે ને, સર્વોપરી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આપણા પ્રાણના આધાર છે, આપણું સર્વસ્વ છે, આપણા હૈડાના હાર છે, આપણી આંખોના તારા છે. પુરુષોત્તમ નારાયણમાં તો જેટલું હેત કરીએ એટલું ઓછું છે, હેત કરવા જેવા જે હરિવર છે. મહારાજની કેવી આંખો છે એનું વર્ણન છે. આપણા કેટલા બધા કીર્તનોમાં નંદ સંતોએ મહારાજનું વર્ણન કર્યું છે. આપણે જાણીએ છીએ દીવાની જ્યોત જેવી મહારાજની નાસિકા છે. આ અમેરિકામાં તો હવે દીવો જોવાય ન મળે, પણ તમે ઘીનો દીવો કરો ને, ઘીનો દીવો, એ દિવેટ વાળો, હા, આપણે દેશી દિવેટ વાળો તમે કરજો. શાસ્ત્રોમાં આ ઉપમા એવી અદ્ભુત આપવામાં આવી છે, રાત્રિનું અંધકાર અંધારું હોય, ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હોય, અને દેશી દિવેટ મૂકી કોડિયાની અંદર તમે એ જ્યોત પ્રગટાવો અને જ્યોત ઝળહળતી હોય, એ અણીદાર દીવાની જ્યોત જેવી નાસિકા. દીપ શિખા સુખ ચંચુલ ભારે નાસાન મણી સાર. કૃષ્ણાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું દીપ શિખા, દીવાની જ્યોત જેવી ભગવાન શ્રીની નમણી અણીદાર નાસિકા છે. પછી પોપટની નાસિકા આવે. દીવાની જ્યોત નીચેથી મોટી હોય, ઉપરથી પતલી હોય. આજના માણસોના નાકે ખરાબ થઈ ગયા, હવે તો કાપે ને પાછા એને ઓપરેશન કરે ને પાછા એને સજાવે ને કેટલું બધું, ઘણા તો મિલના ભૂંગળા જેવા દેખાતા હોય, એમાં કશું માલ રહ્યો જ નથી. પુરુષોત્તમ નારાયણની નાસિકા, આપણા પીયુડા મહારાજની નાસિકા કેવી છે! આવી અદ્ભુત મહારાજની નાસિકા છે. ઓઠ પાકા ઘીલોડાના જેવા અને દાંત દાડમની કળી સમાન હતા. તે ઘણા ઝગમગતા હતા, જેમાં જોનારા ભક્તનું મન ઠરી જતું હતું. હાથમાં મોતીથી જડેલી છડી હતી, દસે આંગળીઓમાં વેઢ પહેરેલા હતા, પગમાં સોનાના ઝાંઝર હતા, ચરણમાં મોતી ભરેલી મોજડીઓ પહેરી હતી, ઘોડાના માથા ઉપર ભારે કલગી અને સોનાનો ચમકતો મોરો મુખમાં હતો, પગમાં ભારે ઝાંઝર પહેરાવ્યા હતા. તે ઘમ ઘમ કરતા અવાજથી ગાજી રહ્યા હતા, દરબારો શ્રીહરિની સાથે હાસ્ય વિનોદ કરતા અને રમૂજ કરીને આનંદ માણતા હતા, શ્રીહરિની મરજી દેખીને કંઈક ટીખળ કરતા. મહારાજની આ વિશેષતા છે. જ્ઞાની સંતો સાથે જ્ઞાની, ગંભીર સંતો સાથે ગંભીર અને રમૂજી ભક્તો સાથે રમૂજી. આ ભગવાન શ્રીહરિની કેટલી મોટી વિશાળતા, કેટલી ઉદારતા, અને આપણા ગુરુજીની પણ આ વિશેષતા આપણને દેખાય. હમણાં 15 દિવસ સુધી જે ગુરુજીની સાથે રહેનારા સંતો ભક્તો હતા એ બધા જાણે છે. બધાના હૃદયમાંથી એક જ નાદ છે, અમારા ધન્ય ભાગ્ય છે
કે 15 દિવસ સુધી આટલા નજીકથી ગુરુજીને જોવા, ગુરુજીને સાંભળવા, ગુરુજી સાથે રહેવા મને મળ્યું. બધાનો એક જ અનુભવ છે. કેટલી રમૂજ ગુરુજીએ કરાવી છે, કેટલો આનંદ ભક્તોને કરાવ્યો છે, અને ટકોર પણ કડવી કરી છે ગુરુજીએ. કાઠી દરબારો શ્રીહરિની મરજી જાણવામાં મહાન ચકોર હતા. તેમના જેવો બીજો કોઈ મરજી જાણવામાં ચકોર ક્યાંય મળે જ નહીં. અક્ષરધામના જે પાર્ષદો છે તે જ અહીં રાજાના રૂપમાં થયા છે. તે દરબારો શ્રીહરિની સાથે તરત જ એવા તો મળી અને ભળી ગયા કે માનો અનાદિ કાળના સંગાથી ન હોય. તેમણે શ્રીહરિની સાથે મન એક કરી દીધું અને તન તથા મનને યથાર્થ રૂપમાં અર્પણ કરી દીધા હતા. શ્રીહરિ પણ તેમની સાથે એવા મળી ગયા કે આ કોઈ જુદી જાતિના છે એમ ઓળખી જ શકે નહીં, એક કુટુંબની જેમ હળી મળી ગયા. દરબારો ભગવાન શ્રીહરિની રુચિ ઓળખતા થઈ ગયા અને ભગવાન શ્રીહરિ પોતાનું ભગવાનપણું ભૂલી અને એ કાઠી દરબારોની સાથે હળી ગયા, મળી ગયા, ભળી ગયા. કેવા ભળી ગયા? આસિદ ભગત કે કોઈ એમ ન ઓળખી શકે કે આ જુદી જ્ઞાતિના છે. કોઈને એમ જ થાય આ પણ દરબારોની જ્ઞાતિના લાગે છે, આ પણ કોઈ કાઠી બાપુ જેવા લાગે છે. આટલી હદ સુધી ભગવાન શ્રીહરિ દરબારો સાથે ભળી ગયા. હેતનું આ લક્ષણ છે, પ્રેમનું આ લક્ષણ છે. એક રૂપ કરી મૂકે, એક રસ કરી મૂકે. સાચું હેત આ છે. આપણે આપણી જાતને છોડી ન શકીએ, આપણો સ્વભાવ છોડી ન શકીએ, આપણી જાતને ભૂલી ન શકીએ, પ્રેમ જ ન કહેવાય. એટલા માટે તો કહે છે ને, પ્રેમ પાગલ છે. પ્રેમ ન જાણે નેમ. પ્રેમમાં પછી નિયમ નથી રહેતા. ત્યાં નિયમની પાળો, નિયમની મર્યાદાઓ, નિયમના બંધનો તૂટી જાય છે, ઓગળી જાય છે, વિસરી જાય છે. ભગવાન શ્રીહરિનો પ્રેમ અદ્ભુત છે અને ભગવાન શ્રીહરિને વિશે જેણે પ્રેમ કર્યો છે એવા દરબારોને પણ લાખ લાખ વાર ધન્ય છે. પરસ્પર અપાર હેત આવી રીતે કર્યું. દરબારોને મહારાજમાં હેત, મહારાજની મરજી, મહારાજની રુચિ સારી રીતે જાણી શકે ને સમજી શકે. અને ભગવાન શ્રીહરિને પણ દરબારો ઉપર અપાર હેત, દયા. કેવું હેત? ભગવાને પોતાનું ભગવાનપણું ભૂલી અને ભક્તોની સાથે પોતાની જાતને ભેળવી દીધી. તેમણે શ્રીહરિને દરબાર ઘરબાર અર્પણ કરી દીધા. સૌ હાસ્ય વિનોદ કરતા ગામની પાસે આવ્યા. તે સમયે ત્યાં ગામના લોકો આનંદ ઉલ્લાસથી સામે આવ્યા હતા. વિવિધ પ્રકારના અપાર વાજિંત્ર વાગવા લાગ્યા. જરિયાની નિશાન શોભતા હતા. સૌ ગામને દરવાજે આવ્યા. ગામને ચારે તરફ કિલ્લો હતો, તેમાં બુરજ મૂક્યા હતા. અનંત ફૂલબાગો અને વિવિધ પ્રકારના વૃક્ષો અતિશય શોભી રહ્યા હતા. જાત જાતના પંખીઓ ત્યાં કલરવ કરતા હતા. શોભા કરવા માટે મૂકેલી કેળ અને શેરડીના સાંઠાઓનો તો કોઈ પાર ન હતો. કિલ્લામાં દરવાજાઓ ઘણા ઊંચા હતા. બારણાની મજબૂતી માટે ચિત્ર વિચિત્ર પ્રકારના લોઢાના ખિલ્લા તેમાં જડ્યા હતા. રજવાડી દરવાજા તમે જોયા હશે. રજવાડી દરવાજામાં આગળ ખિલ્લાઓ રાખવામાં આવતા, જોયા છે? અચાનક હુમલો થાય, કોઈ દરવાજાને તોડવા આવે તો જોર કરીને પણ દરવાજા તોડી ન શકે, કારણ કે આગળ ખિલ્લા હોય. આવી સેફટી માટે વ્યવસ્થા કિલ્લાઓમાં કરવામાં આવતી અને એવા દરવાજા આજે પણ મોટા મોટા કિલ્લાઓમાં બધી જગ્યાએ જોવા મળે છે. કોટડા ગામની બજારો શણગારી હતી. ઘરને દરવાજે મોતીના તોરણ હતા. પ્રત્યેક દરવાજે કેળના સ્તંભ રોપાવેલા હતા, તેમજ વિચિત્ર પ્રકારની ધજાઓ અને પતાકાઓ બાંધી હતી. તે વેળાએ કેસરી ચંદનથી દરવાજાઓ લીપાવ્યા હતા અને મોટા સોનેરી કળશોને સારા શણગારીને દરવાજે સ્થાપ્યા હતા. કળશના ઉપર કુંકુમ અને અક્ષતથી શોભાડેલા નાળિયેર મૂકવામાં આવ્યા હતા. ધરો, પાંચ પલ્લવ, જવારા અને સોપારી વગેરે પણ તેમાં મૂકેલા હતા. અનંત બ્રહ્માંડના ભૂપ શ્રીહરિ પધારે છે એવા સમાચાર સાંભળીને લોકોએ અનુપમ શણગાર સજ્યા હતા. જાત જાતના ફૂલો લાવીને ગામની મુખ્ય બજારને સુંદર રીતે શણગારી હતી. કેસર કસ્તુરીથી સુગંધી પાણી તૈયાર કરીને બધી બજારોમાં છાંટી દીધું હતું. જ્યારે શ્રીહરિએ કોટડા ગામમાં પ્રવેશ કર્યો ત્યારે સંપૂર્ણ રીતે શોભા ધારણ કરી હતી. સૌની આગળ વાજિંત્રો વાગતા હતા, તેની પાછળ સંતમંડળ ચાલતું હતું.
તેમની પાછળ હાથમાં બંદૂકો ધારી રહેલા પાર્ષદો હતા. તે પછી હાથમાં સોનાની છડી લઈને ચાલતા ચોપદારો શ્રીની આગળ છડી પુકારતા હતા. તે પછી અપાર ઘોડે સ્વારો હતા. આગળ અને પાછળ અપાર લોકો ચાલતા હતા. તેઓ બધા મુખથી શ્રીહરિના ગુણકીર્તનનું ગાન કરતા હતા. શ્રીહરિના દર્શન કરીને સૌ શરીરનું ભાન ભૂલી જતા હતા. ગામની સ્ત્રીઓ ભેળી થઈને મંગળ ગીતો ગાતી હતી. સહુના હૃદયમાં આનંદ સમાતો ન હતો. શ્રીહરિ કોટડા ગામમાં પધાર્યા ત્યારે બધે જય જયકાર થઈ ગયો. લોકો હાથ જોડીને પગમાં પડતા હતા. તેમની અપાર ભીડ થતી હતી. ગોખમાં, અટારીઓ ઉપર અને બજારમાં બંને બાજુએ અપાર લોકો ભેળા થયા હતા. તેની શોભા પણ અતિશય બની હતી. ચારે બાજુથી લોકો ભગવાન શ્રીહરિને જોવા માટે ઉમટી પડ્યા હતા. શ્રીહરિને હાથી ઉપર બિરાજેલા જોઈને બધા લોકોને સમાધિ થઈ. બંધાઈ ગયેલી સૌની મનોવૃત્તિ શ્રીહરિની મૂર્તિમાં એકરસ થઈ ગઈ. ફૂલ અને મોતીના થાળ ભરીને ગોખ અને અટારીમાં સ્ત્રીઓ ચઢી હતી. તે તેનાથી ધર્મપુત્ર શ્રીહરિને વધાવતી હતી અને પુષ્પની માળા પહેરાવતી હતી. લો, બધાની મનોવૃત્તિ બંધાઈ ગઈ. ચંચળ મન સ્થિર બની ગયું. મનના બે સ્વભાવ છે. બંને સ્વભાવને ઓળખવા જોઈએ. કહેવાય છે, ભેંસના શિંગડા ઉપર રાયનો દાણો મૂકો, એ જેટલી વાર સ્થિર રહે એટલી વાર પણ માણસનું મન એક વિષય ઉપર સ્થિર નથી રહેતું. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ દૃઢમ, એટલું ચંચળ એટલું અસ્થિર માણસનું મન છે. જેટલી ધમાલ છે માણસના મનની જ છે, પણ ધમાલ કરનારું મન ક્યારેક કમાલ પણ કરે છે. કેવી રીતે? અશાંત અસ્થિર અને ચંચળ એવું મન, એને જો મનગમતું મન ભાવતું પદાર્થ મળી જાય, વ્યક્તિ મળી જાય, વિષય મળી જાય, તો એ મન એમાં એવું સ્થિર થાય છે, એવું સ્થિર થાય છે. મહારાજે લોયાનું 14મું વચનામૃત એમાં વાત કરી. તુલસીદાસજી મહારાજે એ જ વાત રામચરિત માનસમાં કરી. કામિહિ નારે પ્યારે જેમી લોભે પ્રિય જેમી દામ. કામી માણસને મનગમતી સ્ત્રી જેમ વાલી લાગે, કામી માણસને મનગમતી સ્ત્રી મળી જાય અને એમાં એની મનોવૃત્તિ જેમ સ્થિર થઈ જાય, પછી આસપાસ કોણ છે, શું છે, કઈ પરિસ્થિતિ એ જોતો જ નથી. આવો લટ્ટુ બની જાય, આવો પાગલ બની જાય. કામી મનગમતી સ્ત્રીમાં અને લોભી ધનમાં જેમ આસક્ત છે, વચનામૃતમાં મહારાજ એમ કહે, મહારાજ એમ બોલ્યા, અમને એમ થાય કે એવી રીતે અમારે પણ ભગવાનને વિશે હેત કરવું છે. જુઓ છો ને તમે, ચંચળ એવું મન ક્યાંય સ્થિર નથી થતું, પણ મનગમતી વસ્તુ મળી ગઈ ત્યાં અટકી જાય છે, ત્યાં ચોટી જાય છે, સ્થિર થઈ જાય છે. આ મનનો બીજો સ્વભાવ છે. બસ આપણે મહારાજમાં હેત કરીશું ને, આપણે મહારાજનો મહિમા સાંભળ્યા જ કરીશું ને, આપણે મહારાજના મહિમાની વાતો કર્યા જ કરીશું ને, બોલ્યા જ કરીશું ને, તો એક દિવસ એવો આવશે કે આપણું અશાંત મન, કોઈ જગ્યાએ સ્થિર ન થનારું મન એક દિવસ મૂર્તિમાં અટકી જશે. નથી અટકતું એનું કારણ છે કે 24 કલાકમાં 23 કલાક વિષય વિષય અને વિષય, એકાદ કલાક અડધો કલાક ખાલી મૂર્તિને આપણે ધારીએ વિચારીએ, એમાં કઈ મૂર્તિમાં મન સ્થિર થાય? આપણે દાખલો શું કર્યો મૂર્તિ માટે? ગામના લોકોની ચિત્તવૃત્તિ બંધાઈ ગઈ, મન સ્થિર થઈ ગયું, સમાધિ થઈ ગઈ. ભગવાનને જોવા માટે બધાના હૃદયમાં આનંદના હિલોળા લેવા લાગ્યા. ગામના બધા વેપારીઓ હાથમાં નાળિયેર લઈને આવ્યા, તે અર્પણ કરતા હતા, પુષ્પના હાર પહેરાવીને પગે લાગતા હતા. અનેકવાર બંદૂકો ફૂટતી હતી, ઉડાડેલા ગુલાલની અપાર ડમરી ચડી હતી, વાજિંત્રોની ધૂમ મચી હતી, બધા શબ્દો આકાશમાં ગરજી રહ્યા હતા. તે સાંભળીને દેવતાઓ આકાશમાં આવ્યા અને તે જ સમયે શ્રીહરિ ગામમાં પધાર્યા.
દરબાર પીઠાવાળા શ્રીહરિને દરબારગઢમાં લાવ્યા, પોતાના ભવનમાં ઉતારો કરાવ્યો. ત્યાં એક સોનેરી તખત બિછાવ્યું હતું. શ્રીહરિ આવીને તેના ઉપર બિરાજમાન થયા. દરબારગઢમાં જેટલા ઓરડાઓ હતા તે બધામાં સર્વ સંતોને ઉતાર્યા. સાથે આવેલા બધા ઘોડેસવાર દરબારોને પીઠાવાળાએ ચોપાટમાં ઉતાર્યા. તે વખતે ઘણી સારી રસોઈ કરાવી. જલેબી, મોતીચૂર, સાટા વગેરે બધા પાક વિપ્ર પાસે ખડી સાકરથી બનાવડાવ્યા હતા. તે સિવાય બરફી, દૂધપાક, બિરંજ, હરીસો વગેરે પણ કરાવ્યા હતા. ઘણી જાતના શાક ઘીમાં પકાવ્યા હતા. ભજીયા ને વડા અનેક ભાતના કર્યા હતા. આ બધી રસોઈનું વર્ણન કરી શકાતું નથી. ખૂબ જ મસાલા નાખીને રસદાર કેરીનું અથાણું કરાવ્યું હતું. બધા પકવાનોનો અપાર સુગંધ ચારે બાજુ ધમધમતો હતો. બોલો, આજે આપણે શું મેનુ કરીએ દાદા? મહારાજનું મેનુ જુઓ, ઘણા લોકોને પાણી આવી ગયું હશે. બોલો, આજના મેનુ તો માણસના પેટે બગાડે, માણસના મને બગાડે. બધા પકવાનોનો અપાર સુગંધ ચારે બાજુ ધમધમતો હતો. શ્રીખંડ પણ બનાવ્યો હતો. રાયતું બનાવતા તો કશી વાર જ લાગી નહીં. તે વખતે બધી રસોઈ તૈયાર થઈ ગઈ એટલે દરબાર બોલાવવા માટે આવ્યા. તેમણે કહ્યું, હે ત્રિભુવન રાય પ્રભુ, આપ જમવા માટે પધારો. ધર્મકુંવર રંગર લહેરી શ્રીહરિ શ્રેષ્ઠ પિતાંબર પહેરીને જમવા માટે તૈયાર થયા. બીજું એક પિતાંબર ઓઢ્યું હતું. ચાતુર્ય રંગથી પૂર્ણ આવા શ્રીહરિએ સોનાની પાદુકાઓ પહેરી હતી. પછી રસોડામાં આવીને સોનેરી બાજોટ ઉપર જમવા બેઠા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના તૃતીય પૂર્વમાં શ્રીહરિ આટકોટમાં ટીમણ કરી ધામધૂમથી કોટડા પધાર્યા. એ નામે 62મો તરંગ સમાપ્ત થયો. બધા ભક્તોને જણાવવાનું, બધા ભક્તોને જિજ્ઞાસા છે, આપણા વાલા નિષ્કામ સ્વામી કેમ દેખાતા નથી? નિષ્કામ સ્વામી અત્યારે તમે જાણો છો, અમારા સંતોમાં એવું હોય, ગુરુજીની આજ્ઞા એ સંતોનું જીવન. ગુરુજીની આજ્ઞા પહેલેથી જ હતી એટલે નિષ્કામ સ્વામી પહેલેથી જ યાત્રા કરી ઇન્ડિયા જવાના હતા. આવો કાર્યક્રમ પહેલેથી જ હતો. ઘણા ભક્તોને જાણ હતી, ઘણાને જાણ નહોતી. એટલે નિષ્કામ સ્વામી યાત્રા પછી તુરંત ગુરુજી સાથે ઇન્ડિયા ગયા છે. અને 11મી જૂને ગુરુજી જ્યારે આવે છે ત્યારે ગુરુજીની સાથે જ અમેરિકા આવવાના છે અને પછી અમેરિકા જ રહેવાના છે. આ તો તમને બધા ભક્તોને જાણ કરવા માટે કે સંતો અત્યારે ઇન્ડિયા છે અને ગુરુજી સાથે 11મી જૂન સવારે 8 વાગે નેવાર્ક એરપોર્ટ પર ગુરુજી જ્યારે પધારે એર ઇન્ડિયા પ્લેનથી, ત્યારે બધા સંતો સાથે પધારવાના છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.